આગળ વધીએ અમદાવાદની વાત કરીએ અમદાવાદમાં લાકડા કૌભાંડમાં કાર્યવાહી કરવામાં આવી આખરે કોન્ટ્રાક્ટરે દસ ચિતાઓમાં કરેલું બાંધકામ દૂર કર્યું છે જમાલપુર સ્મશાનમાં લોખંડની દસ ચિતાઓમાં બાંધકામ દૂર કરવામાં આવ્યું તમામ સ્થળોએથી વધારાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ ગત ઓગણીસમી એપ્રિલે ઝી ચોવીસ કલાક દ્વારા મામલે

અતિ મોટી ઇમ્પેક્ટ હવે જોવા મળી રહી છે જે પ્રમાણે જમાલપુર સ્મશાનમાં આપ જોઈ શકો છો હાલમાં આ જે લોખંડની ચિતા કે જેને ગોળી કહેવાય છે અહીંયા વચ્ચેના ભાગમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોડિફિકેશન કરી અને લોખંડની વિવિધ ગ્રીલ છે એટલે કે વધારાનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું અને તેનો મૂળ હેતુ એ હતો કે બસ્સો ચાલીસ કિલો જે લાકડા વપરાવા જોઈએ તેના કરતાં ખૂબ જ ઓછા પ્રમાણમાં લાકડા વપરાયાના સમગ્ર મામલામાં કઈ રીતે કૌભાંડ આચરવામાં આવે છે કઈ રીતે મોડિફિકેશન કરવામાં આવ્યું છે તે ઝી ચોવીસ કલાકે દર્શાવ્યું હતું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી રીતે અને રાજકીય રીતે પણ સમગ્ર મામલાના ખૂબ જ ઘેરા પ્રથાઘાત પડેલા છે વિજિલન્સ તપાસ પણ ચાલી રહી છે અને આખરે હવે આ કોન્ટ્રાક્ટરને તમામે તમામ જે લોખંડની જે ઘોડીઓ છે જેનામાં જે વધારાનું બાંધકામ કરવામાં આવેલું હતું તેને દૂર કરવાની ફરજ પડી છે હેલ્થ કમિટીની જે બેઠક મળી તેમાં પણ ડેપ્યુટી ચેરમેને સ્વીકાર્યું છે કે માધ્યમોમાં આવેલા અહેવાલ બાદ ખાસ કરીને ઝી ચોવીસ કલાકની ઝુંબેશ બાદ આ મામલો ખૂબ જ ગંભીર રીતે લેવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટરને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને સમગ્ર જે વિષય હતો તેનું નવેસરથી ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે જેથી કરીને ફરીથી આ પ્રકારનો કૌભાંડ કરવાનો મોકો તે કોન્ટ્રાક્ટરને ન મળે એટલે ઝી ચોવીસ કલાકે પોતાની સામાજિક જવાબદારી સમજી અને માણસના મૃત્યુ બાદ પણ કેવા પ્રકારનું કૌભાંડ થાય છે અને તેમાંથી તેને પસાર થવું પડે છે તેનો જે અહેવાલ દર્શાવ્યો હતો તેની આખરે મોટી અસર જોવા મળી છે અને કોન્ટ્રાક્ટરને આ તમામ વધારોનું બાંધકામ દૂર કરવાની ફરજ પડી છે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ હું વ્યક્તિગત રીતે સપ્તરશી જઈ અને મેં વ્યક્તિગત એનું નિરીક્ષણ કર્યું એના ફોટોગ્રાફ્સ અને વિડીયો બનાવી સંબંધિત અધિકારીશ્રીને આપ્યા અને એના એ જ દિવસે એ કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી અને એ જે સ્ટ્રક્ચર્સ છે એને દૂર કરવામાં આવ્યા છે એટલે એ ફરિયાદનો મુદ્દો ઉપસ્થિત થતો નથી અત્યારે હાલ અને આ જે આપણા ચોવીસ સ્મશાન ગૃહો છે એ ચોવીસ સ્મશાન ગૃહોની અંદર જે કામગીરી કરવાની થાય છે એના બંને કોન્ટ્રાક્ટરોના કામની અવધિ પૂર્ણ થયા હોવાના કારણે રીટેન્ડર એનું ટેન્ડર થયેલું છે અને ટેન્ડરની પ્રક્રિયા અત્યારે હાલ ચાલુ છે અને નિયમ અનુસાર એ ટેન્ડર આપવામાં આવશે